નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આ શિયાળાની જોરદાર ઠંડીમાં બીમારી તો ઠીક છે પરંતુ ઠંડીને કારણે મૃત્યુ અને એમાં પણ ખાસ કરીને હાર્ટ એટેક હૃદય બંધ પડી જવાથી ઠંડીની ઋતુમાં વધારે મૃત્યુના કેસ ઘણી વખત આપણે છાપામાં અને આવી બધી જગ્યાએ વાંચતા હોય ઠંડીની ઋતુમાં શા માટે આવું વધારે થતું હોય જનરલી રીતે હાર્ટ એટેકના કેસીસ છે ઠંડા ઠંડીમાં વધારે શિયાળામાં વધારે આવતા હોય છે એનું કારણ એ છે મિત્રો કે ઠંડીને કારણે ઠંડા વાતાવરણને કારણે ખાસ તો જે લોહીની નળીઓ હોય છે અથવા હૃદય સાથે જોડાયેલી જે નળીઓ હોય છે એ નળીઓ સંકોચાઈ જાય નળીઓનું સંકોચન ઠંડીમાં વધારે થાય આ સંકોચનને કારણે હૃદય સુધી લોહી પૂરતું ન પહોંચી શકે બીજું એ કે જે લોકોને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા હોય ખરાબ કોલેસ્ટ્રોલ લોહીમાં ચરબીનું પ્રમાણ વધારે આવતું હોય ડૉક્ટરી રિપોર્ટ મુજબ અને આવા લોકો તો પછી આવા લોકોને ઠંડીમાં વધારે સમસ્યા થાય કેમ કે એક તો ઓલરેડી લોહીની અંદર કચરો હોય ચરબી હોય અને એમાં પણ નળી જ્યારે સંકોચાય નળીઓનું સંકોચન થાય ત્યારે લોહીનો જે પુરવઠો છે એ હૃદય સુધી બરાબર ન પહોંચી શકે ત્યારે આવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે એટલે ખાસ મિત્રો જે લોકો હાર્ટની સમસ્યા સાથે જોડાયેલો હોય હૃદયને લગતી કોઈને કોઈ સમસ્યા હોય જેમ કે બ્લડ પ્રેશરની સમસ્યા હોય હાઈ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ બ્લડ શુગરની સમસ્યા હોય અથવા કોલેસ્ટ્રોલ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય આવી હૃદય સાથે જોડાયેલી જે સમસ્યા હોય તો આવા લોકોએ ખાસ ઠંડીની ઋતુમાં બને ત્યાં સુધી સૂર્યોદયની પહેલાં બહાર નીકળવાનું ટાળવું અને બીજું એ કે શરીર ઠંડુ થવાનું મુખ્ય કારણ છે આપણું ગળાથી ઉપરનો ભાગ એટલે મસ્તિષ્ક છે માથાની માથું છે માથું અને આપણા કાન આટલી વસ્તુ જો ખુલ્લી હોય તો ત્યાંથી આખા શરીરમાં ઠંડી છે એનો પ્રવાહ છે એન્ટર થતો હોય છે એટલે ખાસ બહાર નીકળીએ ત્યારે માથાનો ઉપરનો ભાગ છે અને કાન છે ખાસ ઢંકાયેલા રહેવા જોઈએ બીજું એક કે આપણા હાથ અને પગના જે નખનો ભાગ છે એ પણ ઢંકાયેલો રહેવો જોઈએ આ બધા એવા શરીરના અંગો છે કે જ્યાંથી ઠંડી છે એ સીધી શરીરમાં પ્રવેશે છે અને શરીર છે એ શરીરની જે અંદરની આંતરિક ગરમી હોય છે નેચરલી ગરમી એ ગરમી શરીર જ્યારે ગુમાવે ત્યારે અંદરની લોહીની નળીઓ છે લોહી ઠંડુ પડવા માંડે સાથે નળીઓ સંકોચ આવવા લાગે અને જેને કારણે લોહી છે એ શરીરના દરેક અંગો સુધી પહોંચી ન શકે ત્યારે એવી અનેક સમસ્યાઓ અચાનક ઊભી થઈ શકે છે અનેક ખતરો ઊભો થઈ શકે અનેક જાતનો ખતરો ઊભો થઈ શકતો હોય છે તો ખાસ અને બીજું હાર્ટ સાથે જોડાયેલી જે લોકોને સમસ્યા હોય તો સવાર સવારમાં ત્રણથી ચાર તુલસીના પાન છે કાચા તોડીને એમનામ ચાવીને ખાઈ જવા આ ખૂબ સારું રહેશે ખૂબ લાભ થશે આનાથી અને ખાસ મહત્ત્વનું તો એ છે કે શરીર છે એ ઠંડીની ઋતુમાં ખાસ ઢંકાયેલું રહે વોકિંગ કરવા જતા હોય તો પણ એનો ટાઈમ છે થોડો મોડો કરી નાખવો કેમ કે વહેલી સવારે જે ઠંડી છે સુસવાટા મારતી ઠંડીમાં એક બેની તમે લાભ વોકિંગનો લાભ લેવા જાઓ અને ક્યાંક બીજી ભયંકર નુકસાની પણ થઈ શકે એટલે આ ઠંડીનો અમુક ટાઈમ પૂરતી જ આવી ઠંડી પડતી હોય તો આ આ ઠંડી જ્યારે પડતી હોય ત્યારે એટલા ટાઈમ પૂરતો આપણે વોચિંગનો સમય પણ ચેન્જ કરી નાખવો જોઈએ થોડો મોડો રાખવો જોઈએ અને ખાસ મહત્ત્વનું એ છે કે શરીર ઢંકાયેલું રહેશે તો શરીર છે એ અંદરથી ગરમ રહેશે અને બીજી કોઈ બીજી સમસ્યા ઊભી નહીં થાય તો મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી